તો હવે આગળ વાત કરીએ તો ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના કાલાસર ગામે તંત્રના ભોગે જીવના જોખમે પૂર ઓળંગતા ગામજનો. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના કાલસર ગામે કાલસરથી ઠાસરાને જોડતો પુલ જર્જરિત હોવાના કારણે હાલ બંધ કરવામાં આવે છે. ઠાસરાથી કાલસર જવા માટે ગામલોકોને 1 કિલોમીટર જેટલું વધારે અંતર કાપીને જવું પડે છે. આ જર્જરિત પુલના બાજુમાં જ એક નાનો પુલ આવેલો છે, જેનો ઉપયોગ અવરજવર માટે ગામલોકો કરી રહ્યા છે. કિલોમીટર બચાવવાના હેતુથી આ શોર્ટકટનો ઉપયોગ ગ્રામજનો કરી રહ્યા છે, પરંતુ તે પણ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે. આ પુલની હાલત એટલી કપોડી છે કે ગમે ત્યારે પુલ ધરાશાયી થઈ શકે છે. કાલસર ગામના નગરી વિસ્તારમાં આશરે 100 ઘરની વસ્તી છે. જો ત્યાં કોઈનું મૃત્યુ થયું હોય તો સ્મશાન જવા માટે આ પુલનો ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂતો ખેતર જવા માટે પણ અહીંયાથી જ પ્રસાર થાય છે. એવામાં પુલની દિવાલો તૂટેલી હાલતમાં છે અને પુલની વચ્ચે જીવલેણ ખાડા છે. આ પુલ પરથી ખેડૂતો રાહદારીઓ પસાર થાય છે. એવામાં મોટી દુર્ઘટના થવાનો ભય રહેલો છે. ગામના સરપંચ સલમાબાનુ દ્વારા જવાબદાર તંત્રને મૌખિક રજૂઆત કરેલી છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. તંત્ર દ્વારા ઝડપથી યોગ્ય પગલાં લઈ આ સમસ્યાનું નિવારણ લાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે. રાકેશ મકવાણા, ZSTV, ખેડા. જર્જરિત થઈ ગયું છે, ઘણું પડી જાય એવી રીતના થઈ ગયું છે આ પુલ. અને 100 ઘરની વસ્તી છે નગરીમાં. આ લોકોને પગદંડી જવાનો રસ્તો છે. ખેતરમાં કેટલા ઘરો છે એ લોકો બી અહીંયા રહીને જાય છે, આવે છે. નમસ્તે, હું કાલસર સરપંચ બોલું. હા, આ અવરજવર માટે આ પુલ છે તે જર્જરિત થઈ ગયું છે. બાઇકો આવે છે, જાય છે, અને અમે તંત્રને જાણ પણ કરી, પણ તંત્રએ કશું ધ્યાનમાં લીધું નહીં. હજુ આવ્યા નહીં. મેં મૌખિક રીતે ફોન કર્યું પણ એ લોકો હજુ આવ્યા નહીં ચકાસણી માટે.